નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સાગર મુંજપરા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિષય વિજ્ઞાન ધોરણ આઠ સેમેસ્ટર બે જેમાં પ્રકરણ દસ તરુણા અવસ્થા તરફ આગળના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનાની વાત કરી પ્રસ્તાવનાની અંદર આપણે જોયા કે આપણા શરીરની અંદર કઈ રીતે પરિવર્તન આવે છે ત્યાર પછીનો દસ પોઈન્ટ એક ટોપિકની અંદર તરુણા અવસ્થા વિશેની કેટલીક સામાન્ય માહિતીઓની આપણે સમજ મેળવી જો હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ બે વિડિયો લેક્ચર જોયા ન હોય તો જોઈ લેવા નમ્ર વિનંતી જેથી કરીને આ પાઠનું હવે પછીનું જે જ્ઞાન છે એ જે કન્ટિન્યુ જળવાઈ રહીએ તમને અને વ્યવસ્થિત રીતે સમજાઈએ તો ચાલો હવે પછીનો જે આપણો ટોપિક છે દસ પોઈન્ટ બે યૌવન આરંભમાં થતા ફેરફાર ફરી પાછો એક શબ્દ આપણા માટે આવ્યો છે અને એ શબ્દ છે યોવન આરંભ તો યૌવન આરંભ એટલે શું થાય અને એની શરૂઆત કઈ ઉંમરથી થાય તો યૌવન આરંભ એટલે તરુણા અવસ્થાની શરૂઆત થાય એટલે યૌવન આરંભની શરૂઆત થાય મેં આગળના વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું કે યૌવન આરંભ એટલે તરુણા અવસ્થાનો આરંભ તરુણા અવસ્થાનો આરંભ એટલે અગિયાર વર્ષની ઉંમર જો છોકરો હોય તો બરાબર કારણ કે છોકરા અને છોકરીઓમાં પરિપક્વતા માટેની ઉંમર એટલે કે તરુણ અવસ્થાની ઉંમર જુદી જુદી છે છોકરીઓ છે છોકરાઓ કરતાં એક કે બે વર્ષ પહેલાં એ તરુણાવસ્થામાં અવસ્થામાં પહોંચી જતી હોય છે બરાબર એટલે કે એના માટેની ઉંમર નવ કે દસ વર્ષ છે જ્યારે છોકરાઓ છે તો એના માટેની તરુણાવસ્થાની અવસ્થાની શરૂઆત છે એ અગિયાર વર્ષ છે તો તરુણાવસ્થાની અવસ્થાની શરૂઆત એ જ યુવન આરંભની શરૂઆત તરુણાવસ્થાની અવસ્થાની અંદર છોકરા અને છોકરીઓમાં કેટલાક બદલાવ આવે છે બરાબર તો અહીંયા એવા કેટલાક મુખ્ય બદલાવો જે છે બરાબર એની આપણે ચર્ચા કરવાના છીએ તો એમાં સૌથી મુખ્ય બદલાવ પહેલો હોય બરાબર વિદ્યાર્થી મિત્રો તરુણા અવસ્થામાં આવો અને તમને એવું કયું લક્ષણ છે કે જે સૌથી પહેલાં તમારા શરીરની અંદર હાજર થશે અથવા તો સૌથી પહેલાં એ લક્ષણ તમારા ધ્યાનમાં આવશે તો એ સૌથી પહેલું લક્ષણ જો કોઈ હોય તો એ પહેલું લક્ષણ છે ઊંચાઈની અંદર વધારો આપણે આગળનો એક એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ બુજો છે એ બાર વર્ષનો થયો બારમો જન્મદિવસ ઉજવતો હતો એની નાની બેન જે પહેલી હતી એના મિત્રોને પાર્ટીમાં બોલાવ્યા હતા તો એક વર્ષ પછી એની નાની બેને એ બધાને જોયા હતા કારણ કે સામાન્ય રીતે બર્થડેના દિવસે બધા મિત્રોને આમંત્રણ મળતું હોય તો ત્યારે એ બધાને જોયા એક વર્ષ પછી તો એ હસી મજાક કરતી હતી તિખળ કરતી હતી ટિપ્પણી કરતી હતી કે ગયા વર્ષે મેં આ બધાને જોયા તો એ હાઈટમાં નાના હતા બરાબર છે એનો અવાજ પણ એક નોર્મલ હતો એના જેવો મતલબ અને એક વર્ષ બાદ એની હાઈટમાં પણ એકાએક વધારો થઈ ગયો હતો ઊંચાઈમાં એક વધારો થઈ ગયો હતો બીજું તો કે એના હોઠ ઉપર જે જોયું તો કે એ મૂછનો દોરો ફૂટી ગયો હતો બરાબર એનો અવાજ તો કે ભારે થઈ ગયો હતો આવા બદલાવો શા માટે અચાનક આવ્યા પહેલાં તો આવા આવ્યા નહોતા કારણ કે પહેલાં એની અવસ્થા બાળ અવસ્થા હતી અને હવે એ અગિયાર વર્ષની ઉંમર પૂરી કરી અથવા અગિયાર વર્ષની ઉંમરમાં એને પ્રવેશ કર્યો એટલે હવે એની બીજી અવસ્થા શરૂ થઈ ગઈ અને એ છે તરુણા અવસ્થા વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો કે દરેક ઋતુ પણ પોતાની લાક્ષણિકતા પ્રમાણે પોતાની અસર છે વાતાવરણમાં છોડે છે ઉનાળો આવે તો ગરમી આવે છે ઉનાળો પૂરો થાય એટલે શિયાળો ચોમાસું શરૂ થાય તો એમાં વરસાદ પડે છે ત્યાર પછી શિયાળો આવે છે તમે જોવો છો કે દરેક ઋતુની પોતાની લાક્ષણિકતા છે એમ દરેક અવસ્થાઓની પણ પોતાની કેટલીક લાક્ષણિકતાઓ છે પોતાના કેટલાક લક્ષણો છે એ અવસ્થાની શરૂઆત થાય આપણા શરીરની અંદર એ લક્ષણો આપોઆપ આપણા શરીરની અંદર જોવા મળે તો તરુણા અવસ્થાનું સૌથી પહેલું મુખ્ય લક્ષણ છે ઊંચાઈમાં વધારો ચાલો સમજીએ ઉંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે કદાચ વિકલ્પ ખાલી જગ્યા ટૂંકમાં પૂછાઈ શકે કે યોવન આરંભની શરૂઆત કયા લક્ષણથી થાય છે અથવા યો યોવન આરંભનું સૌથી મહત્ત્વનું લક્ષણ ક્યુ તો એની અંદર આવશે ઊંચાઈમાં વધારો બરાબર આ પહેલું લક્ષણ તમને દેખાશે આ બીજા લક્ષણો ઘણા છે પણ એ આના પછી તમને જોવા મળશે તમારા શરીરની અંદર પણ સૌથી પહેલું લક્ષણ તમારા ધ્યાનમાં આવશે ઉંચાઈમાં વધારો આ સમયે શરીરના લાંબા હાડકાંઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે બરાબર વધારો તો જો કે દર વર્ષે થતો જ હોય આપણે જ્યારે જન્મ આપવો હોય માતાએ ત્યારથી આપણે બાર વર્ષ કે અગિયાર વર્ષના થાય ત્યાં સુધી નોર્મલ આપણા શરીરની અંદર આપણા વૃદ્ધિ ચાલુ જ હોય છે બાળકના જન્મ સમયથી મૃત્યુ પામે ત્યાં સુધી પરંતુ કેટલીક ઝડપથી વૃદ્ધિ થાય છે બરાબર ઘણી વખત છે આપણે નોર્મલ બધી વૃદ્ધિ થતી હોય શરીરની ઊંચાઈમાં ને એમાં પણ એકાએક વૃદ્ધિ થવા માંડે બરાબર જ્યારે અગાઉ ક્યારેય થઈ નહીં હોય એટલી તો સમજી લેવાનું કે આપણી અવસ્થામાં હવે બદલાવ થયો છે આ તરુણા અવસ્થાની શરૂઆત થાય એટલે એકાએક તમારી ઊંચાઈમાં વધારો જાય જે ભૂતકાળમાં આટલો વધારો ક્યારેય તમને જોયો હોય નહીં શા માટે તો કે હાડકાં આપણા શરીરના જે મુખ્ય હાડકાંઓ છે ને બરાબર પગના હાડકાઓ છે હાથના છે બરોબર આ મુખ્ય હાડકાઓની લંબાઈમાં વધારો થાય આ લંબાઈમાં વધારો થાય એટલે તમારી શરીરની ઊંચાઈ વધે જે વ્યક્તિની જે વ્યક્તિને ઊંચો બનાવે છે કોણ બનાવે છે તો કે હાડકાની લંબાઈ વધે એટલે આપણે જોઈએ છીએ કે આપણા ઊંચાઈ પણ એની સાથે સાથે વધી જશે આગળ વાત કરીએ હવે કોષ્ટક તમને વિદ્યાર્થી મિત્રો આપ્યું છે એને આપણે થોડુંક ધ્યાનથી જોઈ લઈએ બરાબર તમારી ઊંચાઈ છે તમારે જાણવું હોય અત્યારે તો માની લ્યો કે તમે બારથી તેર વર્ષના છો બરાબર પણ હવે તમારે જાણવું હોય કે હું ભાઈ પંદર વર્ષનો થાવ હું ચૌદ વર્ષનો થાવ હું અઢાર વર્ષનો થાવ ત્યારે મારી અંદાજીત ઊંચાઈ કેટલી છે તમે બાર વર્ષના જ છો અથવા તો તમે તેર વર્ષના જ છો પણ તમારે ભવિષ્યમાં તમારી ઊંચાઈ જાણવી હોય તમને એમ થાય ભવિષ્યમાં થોડી ખબર પડે આપણે થોડા કાંઈ જ્યોતિષ છીએ કે ભવિષ્ય જાણીએ કે આપણી ઊંચાઈ આટલી થશે પણ આપણે એક સામાન્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક સૂત્રનો ઉપયોગ કરી અને આપણા શરીરની અને એ પણ અંદાજીત ઊંચાઈ અહીંયા જે છે એ પરફેક્ટ નથી યાદ રાખજો અંદાજીત એટલે એ જે સંખ્યા આપણે જે જવાબ મળશે એની આસપાસ તમારી ઊંચાઈ હશે એ સમયે બરાબર તો સૌથી પહેલા કોષ્ટાક જાણવું પડશે જેની અંદર કેટલીક માહિતી આપી છે એની મદદથી આપણે છે એ અંદાજિત ઊંચાઈ છે એ જોશે તો અંદાજિત ઊંચાઈ માટે આપણે ઉંમર આપી છે જુદી જુદી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર અઢાર પછી અહીંયા છોકરા અને છોકરીઓ બરાબર યાદ રાખો તરુણા અવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં છે ને ઊંચાઈ જુદી જુદી રીતે વધે છે ખાસ કરીને છોકરીઓ છે એ છોકરાઓની સરખામણીમાં એક કે બે વર્ષ પહેલાં તરુણા અવસ્થામાં પહોંચી જાય છે અને એના ઊંચાઈમાં પણ એકાએક આપણા કરતાં છોકરાઓ કરતાં મતલબ ઝડપથી વૃદ્ધિ થાય છે અહીંયા ટકાવારી આપી છે તમે જ્યારે આઠ વર્ષના હો તો એ છોકરા છે એની જે ઊંચાઈ થવાની હોય ને બરાબર તમારી ઊંચાઈ કંઈ આ જીવન વધ્યા નહીં કરે બરાબર તો તો આપણામાંન પહેલાં થાંભલામાં કાંઈ ફરક ના રહીએ આપણી ઊંચાઈ વધવા માટેની પણ એક લિમિટ છે અને એ અઢારથી વધીને ઓગણીસ વર્ષ સુધી મતલબ કે તરુણા અવસ્થા તમે પૂરી કરશો ને ત્યાં સુધી તમારી ઊંચાઈ વધાર રાખશે અને ધીમી ગતિએ અને બીજું અઢાર કે ઓગણીસ વર્ષ થશે એટલે તમારી મોટા ભાગના છોકરા કે છોકરીઓની જે ઊંચાઈ હોય એ હવે આ જીવન ફાઇનલ એની ઉપર સિક્કો તમારે લગાડી દેવાનો હવે પછી ત્યાંથી લાંબો ફેરફાર થાય નહીં કદાચ એક દોઢ સેન્ટીમીટરનો ફેરફાર થાય પણ એનાથી મોટો કાંઈ ફેરફાર ના થાય કારણ કે ઊંચાઈ આ જીવન વધતી નથી એટલે તમે માની લો આઠ વર્ષની ઉંમર ધરાવતા હોય છોકરાની વાત છે તો એની જે ઉંમર આ જીવન જે થવાની હોય ને એ બોતેર ટકા ઉંમર ઊંચાઈ એની વધી ગઈ છે બોતેર ટકા ઊંચાઈ થઈ ગઈ છે હવે માત્ર એને કેટલી અઠ્યાવીસ ટકા વધ ઊંચાઈ વધવાના ચાન્સ છે છોકરીઓની સત્યોતેર ટકા વધી ગઈ છે આઠ વર્ષની ઉંમરે પછી નવ વર્ષના તમે થાવ તો છોકરાઓમાં પંચોતેર ટકા અને છોકરીઓમાં છે એ એક્યાસી ટકા ઊંચાઈ એને પ્રાપ્ત કરી લીધી હશે બરાબર અહીંયા તમે જોવો છો કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની ઊંચાઈ છે ઝડપથી વધે છે અને અહીંયા એનો મતલબ એ નથી કાઢી લેવાનો બરાબર ઘણા સરખામણી મનસે કરવા કે સર અમારે તો ક્લાસની અંદર છે છોકરીઓ અમારા કરતાં તો નીચી છે અને તમે તેમ એમ કહો છો કે છોકરીઓની ઊંચાઈ છે એ અમારા કરતાં ઝડપથી વધે છે તો અહીંયા એક વસ્તુ યાદ રાખો અહીંયા તમને જે કોષ્ટક આપી છે ટકાવારી આપી છે એ બધાને એક સરખું લાગુ નહીં પડે ઊંચાઈ વધવા માટે કોઈ એક જવાબદાર એક પરિબળ જવાબદાર નથી ઊંચાઈ માટે તમને યાદ રાખો તમારા માતા પિતાના જનીન પણ ભાગ ભજવે છે બરાબર તમારા માતા પિતા છે એના જનીન એના લક્ષણો કારણ કે આપણે આપણા માતા પિતા જેવા હોઈએ છીએ કારણ કે માતા પિતા છે એના જનીન આપણાની અંદર આપણી અંદર હોય છે ડીએનએ આપણી અંદર હોય છે એટલે ટોટલી લક્ષણો આપણા માતા પિતાના આપણા શરીરમાં છે મતલબ આપણા માતા પિતાની ઊંચાઈ હશે એટલી ઊંચાઈ આપણી થશે એનાથી વધશે નહીં વધશે તો થોડીક જ વધશે બીજું કે આપણો ખોરાક ઘણાને અયોગ્ય ખોરાક લેવાની ટેવ હોય તો એના લીધે પણ પૂરા પોષક તત્વો ન મળે તો એની જે ઊંચાઈ આપણે વધવી જોઈએ જે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે ના વધે આ તો હું જનરલી તમને સરેરાશ સમજાવું છું બરાબર એટલે અહીંયા તમારે એવી કોઈ કમ્પેરિઝન નથી કરવાની કે અમારા ક્લાસમાં છોકરીઓ તો અમારા કરતાંય નીચી છે અમે એના કરતા ઊંચા છે હવે એના માતા પિતા નીચા હશે તે છોકરી નીચી હશે પણ એ જે છોકરી નીચી હોય કે છોકરો નીચો હોય એ દસ વર્ષની ઉંમર થઈ હોય તો એને અઠ્યોતેર ટકા છોકરાએ એની ઉંમર પ્રાપ્ત ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે બાકી હવે કેટલા ટકા વધવાના ચાન્સ રહ્યા બરાબર તો કે હવે બાવીસ ટકા જેટલા હવે બાવીસ ટકા જેટલી ઊંચાઈ વધશે અને છોકરીઓ હશે તો એને ચોર્યાસી ટકા જેટલા ઊંચાઈ એ ઉંમરે એને પ્રાપ્ત કરી લીધી તમે આઠમું ભણો છો એટલે કે વર્ષ તમારું ચાલતું હોય આઠ ને પાંચ તેર મતલબ એ થયો કે જો છોકરા હશે ને એને પોતાની કુલ ઊંચાઈની કુલ ઊંચાઈની અઠ્યાસી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે હવે માત્ર હવે એની બાર ટકા ઊંચાઈ વધશે અને છોકરીઓએ સાંભળજો તેર વર્ષની ઉંમરે છોકરીઓ પંચાણું ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી હશે માત્ર હવે એની અઢાર કે ઓગણીસ વર્ષની થશે તો એમાં હવે પાંચ ટકા ઊંચાઈ વધવાના ચાન્સ છે હવે આમાં કદાચ તમને ખબર ના પડી હોય તો આપણે એક એક્ઝામ્પલ એક ઉદાહરણ ગણી અને સમજીએ અને આ એક ઉદાહરણ તમે પણ આવા કોષ્ટક ઉપરથી તમારી ઉંમરને લગતું ગણી શકો હું તમને પહેલું ઉદાહરણ સમજાવું છું બરાબર આપણે એક ઉદાહરણ જોઈએ તમારે તમારી અંદાજીત ઊંચાઈ તમારી ભવિષ્યની ઊંચાઈ તમારે જાણવી હોય તો એના માટેનું એક સૂત્ર છે અને એ સૂત્ર છે તમારી હાલની ઊંચાઈ સેન્ટીમીટરમાં તમારી અત્યારની જે ઊંચાઈ છે એ માપી લેવાની એને સેન્ટીમીટરમાં લખવાની અને છેદમાં તમારે લખવી પડશે તમારી હાલની ઊંચાઈની ટકાવારી એ ટકાવારી તમને ક્યાંથી મળશે તો કે આ કોષ્ટકમાંથી કેવી રીતે તો કે તમારી ઉંમર તેર વર્ષની છે જો છોકરો હોય તો એને ટકાવારી થશે અઠ્યાસી ટકા જો છોકરી હોય તો એની ટકાવારી થશે પંચાણું ટકા એટલે છેદમાં તમારે કેટલા લખવાનું થશે પંચાણું અને ગુણ્યા કેટલા કરવાનું થશે સો આપણે એક ઉદાહરણ ગણીએ અને ઉદાહરણમાં કીધું છે કે એક છોકરો નવ વર્ષનો છે બરાબર તથા તેની ઊંચાઈ એકસો વીસ સેન્ટીમીટર છે વૃદ્ધિકાળના અંતિમ તબક્કામાં વૃદ્ધિકાળના અંતિમ તબક્કામાં એટલે કે અઢાર કે ઓગણીસ વર્ષ પૂરા કરી લઈએ એટલે કે તરુણા અવસ્થા એની પૂરી થઈ ગઈ ને હવે યુવાન બની ગયો ત્યાં સુધીમાં એની ઊંચાઈ કેટલી હશે ચાલો નવ વર્ષના બાળકની ઊંચાઈ ઉંચાઈ અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરે કેટલી હશે ને એનો એક અંદાજ આપણે મેળવી લઈએ તો અહીંયા સૂત્ર કમ્પ્લીટ લખેલું જ છે તમને બરાબર અંદાજીત ઊંચાઈ છોકરાઓ માટે મેં છોકરાઓ માટે એટલું એટલા માટે લખ્યું છે કે છોકરીઓનું બાજુમાં ટકાવારી અલગથી આપી છે પછી છોકરીઓ છે એ આ ટકાવારી પ્રમાણે કામ નહીં કરે દાખલો નહીં ગણે નકરે એ જવાબ પાછો નહીં આવે તમારો છોકરીઓને છોકરીઓની ટકાવારી લેવાની છે આપણે એક એક્ઝામ્પલ ગણીએ બરાબર અને સમજીએ એક્ઝામ્પલની અંદર વર્તમાન ઊંચાઈ સેમીમાં તો વર્તમાન ઊંચાઈ કેટલી હતી ભાઈ તો કે વર્તમાન ઊંચાઈ હતી એકસો વીસ બરાબર વર્તમાન ઊંચાઈ એકસો વીસ હતી એકસો વીસ સેમી પેલો નવ વર્ષનો બાળક છે ને એની વાત કરીએ છીએ તમે અત્યારે જે તમારી ઊંચાઈ હોય ને એ અહીંયા લખી લેવાની સેન્ટીમીટરમાં લખવાની તેના છેદમાં વર્તમાન ઊંચાઈની ટકાવારી એટલે કે એ વર્ષ એ બાળક નવ વર્ષનો હતો બરાબર તો એની ઊંચાઈ છે એ નવ વર્ષનો હતો તો ત્યારે કેટલી હતી તો કોષ્ટક આપણે જોઈ લઈએ બરોબર પંચોતેર ટકા કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જયારે નવ વર્ષનો એ છોકરો હોય ને તો એની ઊંચાઈની કેટલી ટકાવારી છે પંચોતેર જો છોકરીઓ આ દાખલો ગણશે તો એ એક્યાસી ટકા છેદમાં મૂકશે અને આ દાખલો ગણશે તો ચાલો આપણે છેદમાં લખી છીએ ટકાવારી વર્તમાન ઊંચાઈની ટકાવારી સેવન્ટી ફાઈવ અને અને ગુણિયા લખવાના છે આપણે આગળ વધીએ છેદ ઉડાડીએ એકસો વીસના ના આપણે ઉડાડી શકીએ અથવા ડાયરેક્ટ સોના અને પંચોતેરના ના પણ પચીસ વડે તમે ઉડાડી શકો તો આ રીતે તમે ઉડાડી શકો છેદને પંચોતેરના ના ને સો ના ઉડાડીએ એટલે ભાગ ઉડાડવા સરળ બને તો પચીસ તેરી પંચોતેર અને પચીસ ચોકુ સો બરાબર હજી એકસો વીસ ભાંગ્યા આપણે ત્રણ કરી શકીએ છીએ એકસો વીસ ભાંગ્યા ત્રણ એટલે ચાલીસ તેરી એકસો ને વીસ હવે નીચે છેદમાં કાંઈ વધ્યું નથી એટલે ચાલીસ ગુણ્યા ઉપર કેટલા છે ચાર તો ચાલીસ ગુણ્યા ચાર એટલે ચાર ગુણ્યા ચાર થશે સોળ અને પાછળ શૂન્ય તો એ બાળક અઢાર કે ઓગણીસ વર્ષનો થાય બરાબર છે અઢાર કે ઓગણીસ વર્ષનો થાય ત્યાં સુધીમાં એની ઊંચાઈ કેટલી થઈ જશે એકસો સાહીઠ સેમી હાલમાં કેટલી હતી નવ વર્ષનો હતો ત્યારે તો કે એકસો વીસ સેમી આ અંદાજીત છે યાદ રાખજો અને આ સરેરાશ આપણે જ્યાં ધ્યાનમાં રાખવાનું છે પછી એ બાળકના માતા પિતા ઊંચા હશે તો છેલ્લા એ દસ કે અગિયાર વર્ષમાં એની હાઈટ એટલી ઝડપથી વધી જશે તો એના માતા પિતાની હાઈટ છે એટલી થઈ જશે કદાચ આના કરતાં વધી પણ જાય કદાચ માની લ્યો એ બાળકને પોષણક્ષમ આહાર ના મળ્યો વિટામિનયુક્ત પોષક તત્વયુક્ત તો કદાચ એવું પણ બને કે આ જે આપણે એકસો સાહીઠ સેમી આવ્યા એના કરતાં એ બાળક નીચું પણ રહી જાય એટલે ઊંચાઈ ઉપર અસર કરતા પરિબળો વિદ્યાર્થી મિત્રો ઘણા છે આ તો આપણે સરેરાશ ઊંચાઈ છે એ આપણે જોઈએ બરાબર તો આ રીતે આપણે અંદાજિત ઊંચાઈ છે મેળવી શકીએ છીએ હવે છોકરીઓ માટે મેં આપણે વાત કરીએ આગળનું ઉદાહરણ તમારે ગણી લેવાનું પણ છોકરીઓનું જે ટકાવારીનું ખાનું છે એ બાજુનું છે ત્યાર પછીનું આપણો જે ટોપિક છે અને અહીંયા તમને જો વિદ્યાર્થી મિત્રો એક ચાર્ટ આપ્યો છે આપણે ચાર્ટની માહિતી મેળવી લઈએ છોકરા અને છોકરીઓનો ચાર્ટ છે બરાબર અને તમે જોઈ શકો છો ચાર્ટની અંદર કે કુલ ઊંચાઈની ટકાવારી અહીંયા આપી છે અને નીચે એની ઉંમર આપેલી છે આઠથી અઢાર વર્ષ સુધીની ઉંમર તો શરૂઆતમાં નીચેનો જે ચાર્ટ છે એ છોક છોકરાઓનો છે બરાબર ગુલાબી અને જે લીલા રંગનો ઉપરનો જે ચાર્ટ છે એ છોકરીઓનો છે તો શરૂઆતમાં તમે જોવો છો કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓ છે એની ઊંચાઈ થોડીક વધુ છે બરાબર પણ આગળ જતાં એટલે કે વર્ષો જતા એ પછી ઊંચાઈ છે એ બંને મેન્ટેન કરી લે છે એટલે કે સરખી થઈ જાય છે અઢાર કે સત્તર અઢાર વર્ષની ઉંમર હોય ત્યારે છે તમે જુઓ છો કે છોકરાઓની ઊંચાઈ વધવાની શરૂ રહેશે અહીંયા તમે જુઓ છો આઈથીન ટર્નિંગ પોઈન્ટ આવે છે છોકરાઓની ઊંચાઈ વધવાનું શરૂ રહેશે પણ આઈથીન છોકરીઓની ઊંચાઈ છે હવે વધવાનું ધીમે ધીમે બંધ થઈ જાય છે એનું કારણ તમે જાણો છો આપણે આગળ જોયું કે છોકરીઓ છે ને તમે જોઈ શકો છો પંદર વર્ષ તેર વર્ષની ઉંમર થાય તેર વર્ષની ઉંમર થાય ને તો એ પોતાની પંચાણું ટકા ઊંચાઈ સુધી પહોંચી ગઈ હોય છે અને હવે એને વધવાના ચાન્સ માત્ર પાંચ ટકા છે બાકીના પાંચ વર્ષમાં કારણ કે તેર વર્ષની ઉંમર છે ને તરુણા અવસ્થા અઢાર કે ઓગણીસ વર્ષ સુધી ચાલે તો પાછળ હવે તરુણા અવસ્થાનો સમયગાળો વધ્યો કેટલો હતો કે પાંચ વર્ષનો તો પાંચ વર્ષમાં વધીને પાંચ ટકા વધશે પણ છોકરાઓની તમે જોવો છો કેટલી ટકાવારી વધી નથી એટલે છોકરાઓની ટકાવારી છે એ અઢાર વર્ષની ઉંમરે સો ટકા પૂરી થઈ જાય છે અને અહીંયા એની સો ટકા પૂરી થઈ જાય છે પણ આ ઝડપથી પંચાણું ટકા ટૂંકમાં પહોંચી ગયા પછી બંનેની ઉંમર છે ઉંમર અઢાર કે ઓગણીસ વર્ષની થઈ જાય છે પછી એની ઊંચાઈ વધવાની બંધ થઈ જાય છે પછી એ ઊંચાઈ વધતી નથી આગળ જોઈએ શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે બરાબર છોકરીઓની ઊંચાઈ ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ મહત્તમ એટલે વધુમાં વધુ જે ઊંચાઈ હવે એની હોવી જોઈએ અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરે ત્યાં સુધી એ વધી જાય છે અને એની ઊંચાઈ અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તમે જુઓ તમે આઠમું ભણતા હોય તો આઠમાવાળાની બધાની ઊંચાઈ એક સરખી છે નથી જો ઘણા વિદ્યાર્થીઓ ભલે તરુણા અવસ્થામાં વૈજ્ઞાનિકના વૈજ્ઞાનિક નિયમ મુજબ પહોંચી ગયા છે એટલે કે અગિયાર વર્ષની ઉંમર થાય એટલે એ માનલીઓ પહોંચી ગયા તો હું અગિયાર વર્ષની ઉંમરની શરૂઆત થાય આપણી એટલે હું બધાની ઊંચાઈ જેટલી વધવી જોઈએ એક સાથે વધવા માંડે એવું નહીં બને કારણ કે બધાના ડીએનએ બધાઇના જનીન જુદા જુદા છે બધાના માતા પિતા જુદા છે બીજું બધાના ખોરાકની ટેવ રહેણી કેહણીની ટેવ આ બધી અલગ અલગ છે અને આ બધી વસ્તુઓની અસર આપણી ઊંચાઈ ઉપર થાય છે એટલે બધાની ઊંચાઈ એક સરખી નહી રહે ઊંચું ઊંચી રહેશે બરાબર તો આ રીતે છે વ્યક્તિએ વ્યક્તિએ જે ઊંચાઈનો દર છે એ વધતો ઘટતો હોય છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે આ શરૂઆતમાં કેવું થાય તરુણા અવસ્થામાં કે ઝડપથી ઊંચાઈ વધવા માંડે પછી એ ઝડપ છે કૂદી ના થઈ આપણે દાખલા તરીકે રોડ ઉપર ગાડી લઈને જતા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય દાખલા તરીકે દસ કિલોમીટરનું ડિસ્ટન્સ હોય અંતર હોય તો આપણે શું બધે દસે દસ કિલોમીટર સાઠની ઝડપથી જ ગાડી હકાવાના છીએ નહીં ભાઈ ક્યાંક સ્પીડ બ્રેકર આવશે ધીમી પાડવી પડશે ક્યાંક ખુલ્લો રોડ મળશે તો એનાથી વધી જાય સ્પીડ કહેવાનો મતલબ આપણે જે ઝડપ હશે ને એમાં વધઘટ થશે તો અહીંયા આપણી જે ઊંચાઈ છે ને એમાં પણ આવું છે શરૂઆતની અંદર છે એ આપણી ઊંચાઈ વધવાનો દર વધુ હશે એની ટકાવારી વધુ હશે પછી આગળ જતાં એ ઊંચાઈની જે વધવાની ટકાવારી છે એ ઓછી થઈ જાય ધીમી પડી જાય અને વૃદ્ધિ ધીમે ધીમે થાય અહીંયા એક ચિંતા વ્યક્ત કરી છે ધ્યાન આપજો કદાચ તમારામાંથી કોઈને આવી ચિંતા થતી હોય અને એનું સમાધાન અહીંયા થઈ જાય તો ડૉક્ટર પાસે ધકો નહીં તો જોઈએ હું ચિંતિત છું હું ઊંચી થઈ ગઈ છું પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે કદાચ આવું બને અવસ્થામાં આવો ને એટલે અમુક છોકરાઓ અને અમુક છોકરીઓ છે તો એ ઝડપથી માંડે વધવા બીજાને પાછળ મૂકી દઈએ બરાબર બીજાની સરખામણીમાં બહુ નીચા લાગતા હોય અને ઘણા તો વિદ્યાર્થીઓ તીખળય ઉડાડતા હોય આ કેટલો લાંબો છે કેટલો લાંબો છે ફરિયાદ કરે કે આ મને ખીજવે છે અને ચિંતા કરતા હોય કે કેમ મારી ઊંચાઈ આટલી બધી વધી ગઈ છે તો ચિંતાની કાંઈ જરૂર નથી તો જો ઊંચાઈ આપણી વધશે તો આપણા સરખામણીમાં આપણા જનિન અંદર આપણા શરીરની એવા છે આપણા ખોરાક છે તો એ પ્રમાણે આપણી જેટલી ઊંચાઈ વધવી છે એટલી વધશે બીજા વિદ્યાર્થીઓની ઊંચાઈ વધી નથી એનો મતલબ એ નથી કે એની ક્યારેય વધશે જ નહીં શરૂઆતમાં એની ઊંચાઈ ધીમી ધીમી ગતિએ વધે છે પણ આગળ જતાં એની ઊંચાઈ પણ જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચી જશે અને શરૂઆતમાં એવું બને કે આપણી ઊંચાઈ વધે પણ આપણો ચહેરો અને શરીરના બીજા અવયવો છે ને એની વૃદ્ધિ અને વિકાસ એટલી ઝડપથી ના થતી હોય એટલે એનો મતલબ એવો નહીં કાઢવાનો કે લો કે આપણા શરીરની ઊંચાઈ વધી ગઈ આપણો ચહેરો આપણા શરીર પ્રમાણે હજી નાનો રહી ગયો છે તો એ જીવન નાનો નહીં રહીએ એની પણ વૃદ્ધિ અને વિકાસ અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષ થશે ત્યાં સુધીમાં શરીરનો સમતોલન વિકાસ થઈ જાય સમતોલન વિકાસ એટલે કે શરીરના બધા અવયવોનો સારો એવો વિકાસ એક સરખો વિકાસ એટલે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાકીના અવયવોનો વિકાસ ના થયો હોય તો એ પણ પાછળથી ધીમી ગતિએ થઈ જશે અહીંયા પહેલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ થતી નથી બરાબર શરીરના તમારા જેટલા અંગો છે તો એની કંઈ એક સરખી એક સાથે વૃદ્ધિ નથી થતી કાંઈ અહીંયા આપણે હરીફાઈ નથી ગોઠવી કે બધાને એક સાથે ચાલુ કરવાનું છે હા ઊંચાઈ વધવા માંડી અને એને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જશે પછી બીજા અવયવોનો વારો આવશે એની વૃદ્ધિ અને વિકાસ શરૂ થશે અઢાર ઓગણીસ વર્ષે એનો વિકાસ ને વૃદ્ધિ સમતોલન થઈ જાય બીજા અવયવોની સરખામણીમાં ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં મોટા દેખાતા હોય ઘણી વાર એવું બને પગ લાંબા દેખાય તરુણા અવસ્થામાં અથવા હાથની લંબાઈ એટલી બધી વધી ગઈ હોય બરાબર તો હાથ પગના અવયવો વધે કારણ કે એના હાડકા હમણાં આપણે જોયું ને કે એની હાડકાની લંબાઈમાં વધારો થશે એટલે હાથની લંબાઈમાં વધારો થશે પગના હાડકાની લંબાઈમાં વધારો થશે એટલે પગની લંબાઈ વધશે તમને એમ થાય તો કાયમી માટે આવું શરીર રહેશે આપણું હાથ પગ લાંબા હોય અન્ય શરીરના અંગોની તુલનામાં તો આ કેવું સારું દેખાય નહીં આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તરુણા અવસ્થાની શરૂઆત તમારા હાથ પગથી થઈ છે એટલે સૌ પ્રથમ એની લંબાઈમાં વધારો જેટલો થવાનો હતો ને એટલો થઈ ગયો છે હવે એના પછીના બીજા અંગનો વારો આવશે અને એની પણ વૃદ્ધિ અને વિકાસ તમારા હાથ પગની સરખામણીમાં થઈ જશે અને સરવાળે છેલ્લે અઢાર કે ઓગણીસ વર્ષના થાશો ત્યાં સુધીમાં બધા એનું લેવલ એક સરખું થઈ જશે અને શરીરનો તમારો જે મૂળ બાંધો છે બાંધો મતલબ કે શરીરના જે કાંઈ અવયવો આપણા છે એ બધા અવયવોનો સમતોલન વિકાસ થઈ છે એટલે આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે એટલે કે શરીરનું જે આપણું પ્રમાણ છે શરીરનો આપણો જે બાંધો છે એને સંતુલિત કરી દે છે કોઈ લાંબુ નહીં કોઈ ટૂંકું નહીં તમે જોવો છો કોઈને હાથ લાંબા હોય પણ પગ ટૂંકા હોય એવું જોયું છે આ કોઈને પોલિયો હોય તો વાત અલગ છે એ તો એક રોગ છે એક બીમારી છે એના લીધે એના શરીરનો વિકાસ અટકી ગયો છે બાકી કુદરતી રીતે આવું ક્યારેય બનતું નથી કે હાથ આપણા લાંબા થઈ ગયા હોય ને પગ ટૂંકા રહી ગયા હોય ને પગ લાંબો એક ટૂંકો આવી વૃદ્ધિ વિકાસ ના થાય એક સમાન થાય પરિણામે શરીર સુડોળ બને છે સુડોળ એટલે સુવ્યવસ્થિત બરાબર બધાનો સમતોલન વિકાસ આગળ તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્ય સાથે લગભગ સમાન હોય છે કોઈને કોઈ નહીં પણ હું તમને સ્પષ્ટ કહી દઉં તમારા માતા કે પિતા છોકરીઓ હોય તેની માતા સાથે ઊંચાઈની સરખામણી કરી લેવાની અથવા પિતા સાથે કરી લેવાની છોકરા હોય તેની પિતા એ ઊંચાઈની સરખામણી કરી લેવાની કદાચ એક બે સેન્ટીમીટરનો ફરક હોય તો ના નહીં એક બે સેન્ટીમીટર ડાઉન હોય એક બે સેન્ટીમીટર અપ હોય બાકી એના લેવલમાં જ તમારી ઊંચાઈ હોય કારણ કે આપણા શરીરની અંદર આપણા માતા પિતાના ડીએન એ કે જનીન છે બરાબર એટલે માતા પિતાના તમામ લક્ષણો હોય આપણો દેખાવ આપણા શરીરનો આકાર બાંધો આપણી ઊંચાઈ આપણી કેટલીક ટેવો કેટલાક રોગો પણ વારસાગત આવે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે વાત થઈ ગઈ ને આગળ આપણે જનીન ઉપર આપણી ઊંચાઈ આધાર રાખે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આ બીજું પરિબળ છે પહેલું પરિબળ હતું જનીન ઊંચાઈ ઉપર આધાર રાખતું પહેલું પરિબળ જનીન માતા પિતામાંથી મળે અને બીજું એ તમારી પસંદ અને નાપસંદ ઉપર આધાર રાખે છે સમતોલિત આહાર ઘણા એમ કે મને આનું શાક ના ભાવે મને આ કઠોળ ના ભાવે મને તો આ મોઢામાં નાખવું જ ના ગમે ભાઈ બધું નાખવું પડે બરાબર આપણે કાંઈ સ્વાદ માટે ખાતા નથી જીભને ખાઈ મોઢાને સારું લાગે એટલા માટે આપણે ખાઈએ છીએ અત્યારે જો કે એવું જ છે તીખું તમતમતું ખાટું જ ખાવું ગમે છે આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો કે શરીરને એનર્જી મળે બીજું કે આપણા શરીરનો સુવ્યવસ્થિત રીતે વિકાસ થાય આપણે તંદુરસ્ત બનીએ એટલા માટે આપણે ખોરાક ખાઈએ છીએ આ બધું કરવા માટે સમતોલ આહારની જરૂર છે બધા પોષક તત્વોની આપણા શરીરને જરૂર છે પછી ભાવતું હોય કે ના ભાવતું હોય ખાવું પડે એ ખાવું પડે તે હાડકાઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવા મદદ કરે છે કોણ સંતુલિત આહાર તમારા શરીરનો સંતુલિત વિકાસ જો કરવો હોય સંતુલિત વિકાસ એટલે વ્યવસ્થિત રીતે બધા અવયવોનો વિકાસ જો કરવો હોય તો આપણે સંતુલિત આહાર ખાવો પડે બધા પોષક તત્વો વાળો આહાર ખાવો પડે પછી તમે એક જ પ્રકારનો ખોરાક ખાવ તો તમને એક જ પ્રકારના પોષક તત્વો મળે બીજા મળે નહીં ને તમને ત્રુટીજન્ય રોગ થાય બરાબર છે ત્રુટીજન્ય રોગ એટલે ત્રુટી એટલે ખામી કેની ખામી તો કે પોષક તત્વની ખામી અને પોષક તત્વની ખામીથી થતા રોગને ત્રુટિજન્ય રોગ કહેવાય જેમાં શરીરનો સંતુલિત વિકાસ ના થાય ગરીબ બાળકો હોય બહાર રોડે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ બાળકો તમે જોજો એને માગીને ખાવાનું હોય અથવા જે આપે એ ખાય જે મળે એ ખાય મતલબ એને પૂરતો પોષક તત્વોવાળો ખોરાક નથી મળતો અને કુપોષણથી એ પીડાય છે બરાબર આમિર ખાન હાલમાં અત્યારે આ અભ્યાર અભિયાન છે ને આપણા દેશમાં ચલાવે છે કુપોષણનું લોકોને જાગૃત કરે છે એટલે શા માટે તો કે ભાઈ શરીરને છે ને સંતુલિત ખોરાકની જરૂર છે જેથી આપણો વૃદ્ધિ અને વિકાસ પણ સંતુલિત રીતે થાય આગળ તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો હવે તરુણ તરુણ એટલે અગિયાર થી ઓગણીસ વર્ષની વચ્ચેનો બાળક અને કેવા પ્રકારના ખોરાકની જરૂરિયાત છે એ આ જ પ્રકરણમાં પાછળ આપેલું છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સમજીશું ભણીશું આભાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત